સો હાય ફ્રેન્ડ્સ, તો જેટલા પણ ભાઈઓ બહેનો ગુજરાતમાં બીએડમાં એડમિશન લેવા માંગતા હોય, તો અગાઉની વાત કરીએ વર્ષ 2023 સુધીની, તો તમામ વિદ્યાર્થીઓ જે પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય એ યુનિવર્સિટીના પોર્ટલ ઉપર જઈ અને બીએડ માટેનું ફોર્મ છે તે ભરતા હતા. પરંતુ આ વર્ષથી વાત કરીએ બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડ માટે, તો કોઈપણ કોર્સમાં તમે ગુજરાતમાં ધોરણ 12 ઉપર એડમિશન લેવા માંગતા હોય તો જીસીએસ એટલે કે ગુજરાત કોમન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એ રીતે બીએડના વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો બીએડમાં બેચલર ઓફ એજ્યુકેશનમાં એડમિશન લેવા માંગતા હોય એ તમામ વિદ્યાર્થીઓને જીસીએસ પોર્ટલ ઉપર પણ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે અને આ પોર્ટલ ઉપરથી જ તમને એડમિશન પ્રોસેસ એટલે કે તમારું એડમિશન છે થશે. તો જેટલા પણ ભાઈઓ બહેનો વર્ષ 2024-25માં એડમિશન લેવા માંગતા હોય તો એ તમામ વિદ્યાર્થીઓને હાલ 2 તારીખથી એટલે કે 2 એપ્રિલથી રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો જે પણ બીએડમાં એડમિશન લેવા માંગતા હોય એને જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એ રજિસ્ટ્રેશન કર્યા પછી જે પણ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માંગતા હોય, જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે, એસએનજી યુનિવર્સિટી છે, ગોધરા યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે સુરત યુનિવર્સિટી, જે પણ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માંગતા હોય એમાં તમને ત્યાર પછી જ એડમિશન છે તે આપવામાં આવશે. તો એ પહેલાં તમારે જીસીએસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું છે ફરજિયાત રહેશે. તો જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લગતા જે અન્ય પ્રશ્નો છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે. તો જે રજિસ્ટ્રેશન કરવાનું છે એનો લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ અને જે પણ વિદ્યાર્થીઓ બીએડમાં એડમિશન લેવા માંગતા હોય એ તમામ વિદ્યાર્થીઓને અત્યારે રજિસ્ટ્રેશન છે તે કરી નાખવાનું રહેશે. ત્યાર પછી જે પણ યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસનું બુકલેટ આવશે, કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોય, ગુજરાત યુનિવર્સિટીમાં હોય, બરોડા એમએસ યુનિવર્સિટીમાં હોય, તો એમ એડમિશન પ્રોસેસમાં તમારે કઈ રીતે પ્રોસેસ રહેશે એના પર હું વિડીયો છે બનાવી દઈશ. તો અત્યારે ટૂંકમાં કહું તો તમામ વિદ્યાર્થીઓ કે જે બીએડમાં એડમિશન લેવા માંગતા હોય એને જીસીએસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. અહીંયા તમે એક જે સુરત યુનિવર્સિટી તરફથી નોટિફિકેશન મોકલવામાં આવી છે, જે અપલોડ થઈ છે, એ પણ જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થીઓને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બીએડમાં એડમિશન લેવાનું હોય તો એ વિદ્યાર્થીઓને જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું છે. એના માટે 1 એપ્રિલથી અને 31 એપ્રિલ 2024 સુધીનો સમય છે તે આપવામાં આવેલો છે. જે પણ વિદ્યાર્થીઓને બીએડમાં એડમિશન લેવાનું હોય એને જીસીએસ પોર્ટલ પર 300 રૂપિયા પ્રોસેસિંગ ફી છે તે ભરવાની રહેશે. તો આ જે નોટિસ છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી મોકલવામાં આવી છે. અન્ય યુનિવર્સિટી છે એની નોટિસ પણ ટૂંક સમયમાં ડિક્લેર થશે. જ્યારે પણ ડિક્લેર થશે ત્યારે ઇન્સ્ટાગ્રામમાં હું પોસ્ટ કરી દઈશ. હું ત્યાં ડેઇલી અગત્યના અપડેટ એડમિશન અને સ્કોલરશિપની નાખતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો એટલે ત્યાં ડેઇલી અપડેટ તમને મળતી રહે. અને જે અન્ય યુનિવર્સિટીની બીએડ નોટિસ આવશે ત્યારે પણ હું તમને લોકોનો અપડેટ શેર કરી દઈશ. તો જો તમને આ અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.